નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું ફરીવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો ધોરણ દસ માટે સામાજિક વિજ્ઞાનની જે બ્લુ છે માર્ચ બે હજાર એકવીસ બાવીસ માટે તો એની સંપૂર્ણ વાત છે આપણા વિડીયોની અંદર કરીશું તો આ વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો અને જો વિડીયો તમને પસંદ આવે તો લાઈક ચેર અને ચેનલ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમારે બધી જ બ્લુપ્રિન્ટ ડાઉનલોડ કરવી છે તો લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે ત્યાંથી તમે છે દરેક ધોરણની જે પીડીએફ ફાઇલ છે પ્રશ્નપત્રનું પરિરૂપની એ ડાઉનલોડ કરી શકો છો તો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ સામાજિક વિજ્ઞાનનું જે પ્રશ્નપત્રનું પરિરૂપ કહી શકાય કે બ્લુ પ્રિન્ટ કહી શકાય એની વાત કરીએ તો તમે જાણો છો એવી રીતે તમારું જે પ્રશ્ન પેપર છે એ કુલ ગુણ એંસી માર્કનું આવે છે અને વીસ માર્ક છે તમારા ઇન્ટરનલ મુકાતા હોય છે તો એની અંદર તમને કેવી રીતે એ પ્રશ્નો આવશે તો જેની અંદર હેતુલક્ષી પ્રકારના જે પ્રશ્નો છે એ જનરલ વિકલ્પ વિના સોવીસ આવશે અને જનરલ વિકલ્પ સાથે પણ સોવીસ આવશે એટલે કે કોઈ ફેરફાર છે કરવામાં નથી આવેલો પરંતુ ટૂંક જવાબી જે પ્રશ્નો છે એ જનરલ વિકલ્પ વિના છે નવ આવશે અને જનરલ વિકલ્પ સાથે છે તેર આવશે અને જેના માર્થ છે અઢાર એના પછી ટૂંકા જવાબી જે પ્રશ્નો છે એ જનરલ વિકલ્પ સાથે સોરી જનરલ વિકલ્પ વિના છે છ આવશે ને જનરલ વિકલ્પ સાથે છે નવ માર્કનું પૂછા છે અને અઢાર માર્કના ક્વેશ્ચન થશે અને લાંબા પ્રશ્નો છે જનરલ વિકલ્પ વિના પાંચ આવશે અને જનરલ વિકલ્પ સાથે છે આઠ પ્રશ્નો આવશે અને જેના માર્ક વીસ થશે આવી રીતે તમારું જે પ્રશ્નપત્રનું પરિરૂપ છે માળખું રહેલું છે એસી માર્કનું જેની અંદર મિત્રો આપણે પ્રકરણ વાઇઝ વાત કરીએ તો પહેલું જે પ્રકરણ છે એની અંદરથી તમને જનરલ વિકલ્પ વિના ત્રણ માર્કનું પૂછાય છે અને જનરલ વિકલ્પ સાથે પાંચ માર્કનું પૂછાય છે કેવી રીતે તમને પ્રશ્ન પૂછાય છે એની આગળ આપણે ચર્ચા કરીશું ઓકે એમના પછી જે બીજું પ્રકરણ છે એમાંથી તમને જનરલ વિકલ્પ વિના ત્રણ માર્કનું પૂછાય છે અને જનરલ વિકલ્પ સાથે તમને પાંચ માર્કનું પૂછાવાનું છે એના પછી પ્રકરણ નંબર ત્રણ જોઈએ તો એની અંદર જનરલ વિકલ્પ વિના ચાર માર્ક અને જનરલ વિકલ્પ સાથે સાત માર્કનું પૂછાશે એના પછી ચોથો જે પાઠ છે એમાંથી તમને બંનેની અંદર ચાર ચાર આપેલા છે જનરલ વિકલ્પ સાથે અને જનરલ વિકલ્પ વિના એના પછી પાંચમું જે પ્રકરણ છે એમાંથી જનરલ વિકલ્પ વિના ચાર માર્કનું પૂછાશે અને જનરલ વિકલ્પ સાથે આઠ માર્કનું તમને પૂછાવાનું છે એના પછી મિત્રો છઠ્ઠું પ્રકરણ એની અંદર જનરલ વિકલ્પ વિના છે તમને ચાર માર્કનું અને જનરલ વિકલ્પ સાથે પણ તમને ચાર માર્કનું છે એ પૂછાવાનું છે એના પછી પ્રકરણ નંબર સાત તો એની અંદરથી તમને બંનેની અંદર ત્રણ ત્રણ માર્ક આપેલા છે જનરલ વિકલ્પ સાથે અને જનરલ વિકલ્પ વિના એના પછી કુદરતી સંસાધનો આઠમું પ્રકરણ છે જેની અંદર જનરલ વિકલ્પ વિના તમને ત્રણ માર્કનું પૂછાય છે અને જનરલ વિકલ્પ સાથે છે તમને સાત માર્કનું આ પાઠમાંથી પૂછવામાં આવવાનું છે એના પછી પ્રકરણ નંબર નવ તો એની અંદર ચાર માર્ક એના પછી ભારત કૃષિ દસમું પ્રકરણ છે એમાંથી તમને પાંચ માર્કનું જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે નવ માર્કનું છે એ પૂછાવાનું છે એના પછી પ્રકરણ નંબર અગિયાર તો એની અંદર કોઈ સેન્જર નથી ચાર ચાર માર્કનું આપેલું છે બંનેની અંદર જનરલ વિકલ્પ સાથે અને જનરલ વિકલ્પ વિના એના પછી બારમું જે પ્રકરણ છે ભારત ખનીજ અને શક્તિના સંસાધનો તો એની અંદર જનરલ વિકલ્પ વિના છે ત્રણ માર્કનું પૂછાશે અને જનરલ વિકલ્પ સાથે જો વાત કરીએ તો પાંચ માર્કનું પૂછાવાનું છે એના પછી પ્રકરણ નંબર તેર તો એની અંદરથી જનરલ વિકલ્પ વિના ત્રણ માર્કનું અને જનરલ વિકલ્પ સાથે પાંચ માર્કનું પૂછાશે ચૌદમાં પ્રકરણની અંદર કોઈ ફેરફાર નથી ત્રણ ત્રણ માર્ક બંનેની અંદર આપેલા છે પંદરમું પ્રકરણ જોઈએ મિત્રો આર્થિક વિકાસ તો જેની અંદર ચાર માર્કનું જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે પણ ચાર માર્ક આપેલા છે એક કોઈ ચેન્જીસ નથી સોળ નંબરનું જે પ્રકરણ છે એમાં પણ કોઈ ચેન્જીસ નથી ચાર ચાર માર્કનું પૂછાવાનું છે જનરલ વિકલ્પ સાથે અને જનરલ વિકલ્પ વિના સત્તર નંબરનું જે પ્રકરણ છે એમાં જનરલ વિકલ્પ વિના ચાર માર્કનું પૂછાશે અને જનરલ વિકલ્પ સાથેની જો વાત કરીએ તો આઠ માર્કનું પૂછાશે અઢારમું જે પ્રકરણ છે જનરલ વિકલ્પ વિના ચાર માક અને જનરલ વિકલ્પ સાથે સાત માર્કનું પૂછાશે એના પછી ઓગણીસ નંબરનું પ્રકરણ ચાર માર્કનું પૂછાય છે કોઈ સેન્જીસ નથી જનરલ વિકલ્પ સાથે પણ વીસ નંબરનું જે પ્રકરણ છે એમાંથી તમને પાંચ માર્કનું પૂછાશે અને છેલ્લું પ્રકરણ જેની અંદરથી જનરલ વિકલ્પ વિના પાંચ માર્કનું અને જનરલ વિકલ્પ સાથે ચાર માર્કનું પૂછવામાં આવશે તો આવી રીતે તમારું જે પ્રશ્ન પેપર છે એ કુલ એકસો ને નવ માર્કનું ગણી શકાય એકસો ને નવ માર્કનું પણ તમારે આવી છે કેટલા માકનું તો કે એસી માર્કનું એસીમાંથી તમારા માક મૂકવામાં આવશે ઓકે જનરલ વિકલ્પ સાથે દર્શાવેલ પ્રશ્નના ગુણ નમૂનાના પ્રશ્ન પેપર છે એના ઉપરથી દર્શાવેલા છે અન્ય જે પેપર છે એના માટે ગુણ છે અલગ હોઈ શકે છે પણ આ જે પેપર છે એ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલું છે કે આમાં કોઈ ચેન્જીસ નહીં થાય ઓકે તમારું પેપર છે આખું બોર્ડની ઉપરથી જ આવી રીતે કાઢવામાં આવશે હવે મિત્રો તમને વાત કરીએ કે કેવી રીતે તમારું પેપર આખું આવશે તો જેની અંદર સૌથી પહેલા વિભાગ એની વાત કરીએ તો વિભાગ એ છે એક થી ચોવીસ નંબરનો જે પ્રશ્ન ક્રમાંક છે એની અંદર પૂછવામાં આવશે અને વિભાગ એના માર્ક કેટલા છે તો કે ચોવીસ માર્ગ જેની અંદર તમને યોગ્ય જોડકા જોડો એવા પ્રશ્ન છે એકથી પાંચ પૂછવામાં આવશે એમના પછી વિધાન ખરા છે કે ખોટા એ જણાવવાના છે જેનો પ્રશ્ન ક્રમાંક છે એ છ થી દસ રહેશે એની પછી જો ખાલી જગ્યા તમને પૂછાય છે અગિયારથી પંદર અને સોળથી વીસ કે જેની અંદર તમને એમસીક્યુ ટાઈપના જે ક્વેશ્ચન છે એ પૂછવામાં આવે છે અને છેલ્લે એક બે શબ્દોમાં જવાબ લખવાના છે એકવીસથી સોવીસ તો આવી રીતે વિભાગ એ છે તમારો કુલ ચોવીસ માર્કનો થશે એમના પછી વિભાગ બી આવે છે તો જેનો પ્રશ્ન ક્રમાંક છે એ પચીસથી સાડત્રીસ રહેશે અને વિભાગ બી છે કુલ અઢાર માર્કનો છે કેટલા અઢાર માર્કનો તો જેનો પ્રશ્ન ક્રમાંક છે એ પચીસથી સાડત્રીસ રહેશે અને જેની અંદર તમારે તેરમાંથી કોઈ પણ નવ જે ક્વેશ્ચન છે એ લખવાના છે જેમાં દરેક પ્રશ્નનો છે તમને બે ગુણ આપવામાં આવશે અને મર્યાદા પણ કીધેલી છે કે પંદરથી પાંત્રીસ શબ્દોમાં તમારે જવાબ લખવાનો છે જેની અંદર તમને વિધાનો સમજાવો કારણ આપો આવા ક્વેશ્ચન છે એના પછી નીચે આપેલી વ્યક્તિઓનો પરિચય આપો નીચે આપેલા ઐતિહાસિક ભૌગોલિક સ્થળોની ઓળખ આપો પારિભાષિક શબ્દો સંકલ્પનાઓ સમજાવો મને ઓળખો ટૂંક જવાબી જે જવાબો છે એ એના પછી પરિસ્થિતિજન્ય પ્રશ્નોના જવાબ વિચારીને લખો આવા આવા જે ક્વેશ્ચન છે વિભાગ બીની અંદર તમને પૂછાઈ શકે છે એમના પછી મિત્રો વિભાગ સીની વાત કરીએ તો વિભાગ સી છે કુલ અઢાર માર્કનો છે અને એનો પ્રશ્ન ક્રમાંક આડત્રીસથી છેતાલીસ છે તો જેની અંદર છે તમારે નવમાંથી કોઈપણ ચ ક્વેશન છે લખવાના છે ને દરેક પ્રશ્નનો તમને ત્રણ ગુણ આપવામાં આવશે મર્યાદા પણ આપેલી છે કે સાઠથી એસી શબ્દોની અંદર છે તમારે જવાબ લખવાનો છે જેની અંદર છે તમને ટૂંક નોંધ તફાવત ચિત્રો જોઈને જવાબ લખો ઉપાયો અસરો પરિણામો પરિબળો એના પછી ઉચ્ચ વૈચારિક કૌશલ્યો ધરાવતો પ્રશ્નોનો જવાબ આવા બધા જે ક્વેશ્ચન છે તમને પૂછાઈ શકે છે એના પછી છેલ્લો વિભાગ છે ડી કે જેની અંદર તમને સુડતાલીસ થી સોપન નંબરનો ક્વેશ્ચન છે એ ક્રમાંક રહેશે અને એનો ગુણભાર છે કુલ વીસ માર્કનો છે અને જેની અંદર છે તમને એકસો વીસથી લઈને એકસો પચાસ શબ્દોની અંદર સવિસ્તાર જવાબ લખવાનું કહેવામાં આવે છે અને તમને કુલ સાત ક્વેશ્ચન આપેલા હોય છે અને એમાંથી તમારે કોઈ પણ ચાર ક્વેશ્ચન લખવાના હોય છે દરેક ક્વેશન છે તમને ચાર ગુણ મળશે અને નકશાનો પ્રશ્ન છે એ સોપન ફરજિયાત છે પ્રશ્ન નંબર સોપન તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં જે માહિતી તમને પૂછેલી હોય છે તમારે દર્શાવવાની હોય છે તો આવી રીતે તમારું આખું પ્રશ્નપત્રનું જે પરિરૂપ છે રહેવાનું છે માર્ચ બે હજાર એકવીસ બાવીસ માટે ઓકે તો આ પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને તમામ ધોરણની દરેક વિષયની છે આ બ્લુ પ્રિન્ટ ટૂંક સમયની અંદર આપણી ચેનલ ઉપર આવી રહી છે તો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે તો મળીશું આવા જ કોઈ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત